આમ તો જોવો હું મેડમે માથે ભારો લીધો. ઓહો હો હો જો કેમ છો બધા? મજામાં જશે? મજામાં જ. એવું? અત્યારે નીકળી ગયા, કગારા લઈ લીધા, બીજું શું? હા, દાતરડું લઈ લીધું. એવું હોય કે ઓરા હોય ને, એક જ વાર ખાધા માંડવી ને, પાછો વરસાદ થઈ ગયો એટલે બીજી વાર મેળ આવ્યો નતો મારે. હોય તો ઢાઢી ઘડી ના કરવાના, ટાઈમ નતો એટલે હું એક મિનિટ શું પડ્યું આખમાં ટાઈમની થોડીક કટોકટી હાલે એના હિસાબે અત્યારે નીકળી ગયા. 3 વાગી ગયા. પાછલા લગ્ન જોયું ને માંડવી ઉપાડી, તો બસ એ દિવસ આજનો જ છે. આમ જઈએ આગળ, મળી જાય બધું. ઓરા ખાવાનું, ફેંકવાનું, બીજા માંડવી વહેલી થાય, પણ ઓરા કેમ કરવા? થોડું ગાડી આવીએ, દૂસરું જો કયા પડ્યું આ બાવડા ની પાછળ. પણ ત્યાં કાંટા બહુ ન જાય, આગળ જઈને જઈ આવીએ. હમણાં બે તો ઘરે ભરી લે, ઓરા થઈ જાય ચકાચક. બાવળિયા હે, થોડાક મોટા થઈ ગયા, બહુ નડે મોટર માં, ટ્રેક્ટર માં, મોટરસાયકલ માં, ઝાપટુલા હે ને, કેવા હોય અમારે આ બાવળો હે ને, આમ હે. બાકી બધા ઢરકતા હોય, હવે કાપવા કેમ એટલે ઇગ્નોર મારીએ કોઈ હાલશે. આપણું સ્ટેશન આવી ગયું, આપણે અહીંયાથી તગારા ભરવાના હે. એમાં એવું હે કે અમે આ ખેતર લીધું ને, તે ત્યાંમાં જંગલ જ હતું આમને, ત્યાં બધું જંગલ સાફ કર્યું ને, એ બધું જેસીબીના બેકેટથી જાય ભેગું કરી દીધું, એટલે હવે હાલે આમાંથી. અમારે એ આ ઓલા બકરાવાળા નીકળ્યા ને, એને મેં કીધું જેટલી વાર નીકળે એટલી વાર કે ભાઈ તમે કાંટા ભેગા કરતા જાઓ, બીજું કાંઈ નહીં, કાંટા કાંઈ નડે નહીં. શું કહેવાય, પંચર પડે ને તો અહીંયા અમારા ગામમાં કોઈ પંચર કરતું નહીં. કુરબાની અપન દેગા ને, મારે તો સંપલિયા એવા જ છે. અચ્છા અચ્છા, ચંપલથી યાદ આવ્યું, તારે તો મન્નત માગી એટલે તું પહેરતી નથી. ભગવાન તારી મન્નત જલ્દી જલ્દી પૂરી કરે. તથાસ્તુ, સદા સુહાગન રહો, યશસ્વી ભવ. ચાલો મિત્ર, તો આપણે પરતન લઈ લઈએ થોડાક ને પછી મળીએ. હું તો ગયો તો ભાઈ, એક તો કારું ઘેટું કામ લેવાઈ ગયું. મેડમ જાયમાં આમાં ના, આજે ઓલું શું કહેવાય, જેને રોજનું હોય ને બર્તન હારે પાનારું, એનું કામ આપણું ને યા. તો તડકાનું આમાં કાંઈ નથી જ તો, શું દેખાય શું આવે થઈ રહ્યા એટલે હોય તો મેડમ ગણાયો. બનાવી નાખીએ થોડા ગોળા ખાઈએ, એમ એવું અત્યારે ખાઈએ ને, થોડોક તડકો ઓછાય ખવાય. બીજા નંબરમાં સાંજે પાછું કંઈ ખાવું હોય ને તો ખાઈ શકો. ઓલું 5-6 વાગ્યે ઓરા ખાઈ ગયો એટલે ગઈ તમારી રાતનું ડિનરનું પૂરું થઈ ગયું. એક તો રોજ સવારે હમણાં 4-1 અઠવાડિયાથી ઘરે સિસ્ટમ હાલે, સવારના 10:30 વાગ્યે ઓલા ફરસાણ લઈ લે, બપોર નથી ખવાતો, આજે નથી કંઈ ખવાનું. મિત્રો તમે આ જોયું ક્યારે? આને શું કહેવાય, આને બકરાની લેન્ડી કહેવાય. આ બકરાની લેન્ડીમાં મકોડો જો એવો ઇન્સ્પેક્શન કરવા કે શું, કંઈ નવીન નથી ને. આ બકરાની લેન્ડી હોય એ હુકાઈ જાય, પછી ઓલા બાવરમાં જો ઉપર જે જળ પડી, મોટા મોટા કાંટા દેખાય વ્હાઇટ કલરના, એને છતરિયાના કાંટા કહે. એની ફૂમકી હોય ને આમ હોય ને, એ ઘાપી લેવાનું. અને આનો પછી અમે કોઠો બનાવતા કમાની જેમ, બચપનમાં આવું બહુ અમે ખેલેલા. કોઈ કોઈ લેટેસ્ટ લોકોને કહેતા કે હું બકરાનું ઓલું ગોબર દેખાડે ને લેન્ડીએ દેખાડે ને, એમાં કાંઈ ન હોય, એ વેજીટેરિયન હોય બધા. મિત્રો લઈ લીધો, એક હાથે ઉપરતું નતું આવે ને, બ્લોગના ચક્કરમાં કરવું પડે ને. આમ તો જોવો હું મેડમે માથે ભારો લીધો. ઓહો હો હો, મેં પહેલા જ કીધું હતું ને આપણું કામ નથી. એક મિનિટ મિત્રો, આ થોડુંક બ્લોગ બંધ કરીને હરખું કરી લો, પછી મળીએ. હાથમાં નતું લેવાતો એટલે મિત્રો આને ઉપર જ લેવું પડે. ઓકે, ધીમે ધીમે ઘરે જાય મેડમ, આગળ જાય.
બધું લેડીસ નું કામ હે, તો હું હવે મજબૂરી ને નામે મહાત્મા ગાંધી બધું ઉપાડવું પડે, કરવું પડે, ક્યાં જવું ભાઈ. જેને માંડવી તૈયાર થઈ ગયો એને બર્તન ન્યા કરગઠિયા હેરિયું હારમણી કાંઈ પણ જોતું હોય ને ડાબા જો અવતારી જ આપણા મલકમાં ઘણું છે, મસ્ત અહીંયા મળી જશે તમને. એક બે આવો તમે, ખાલી સીપીઓ લઈને ભરી જાઓ, ઓરા ખાઓ ભાઈ, આ હે ને બહુ મજા આવે. ઓરા હું વેચાતા લઈને નહીં, ઘરની માંડવી હોય તો પછી ખાવાના હોય. આ બાવાડાના કાંટા ઓલી લેન્ડીઓમાં આના દાંતણે થયો એમ બાકી. હા જો તો હુંઘરીને મારા ગયાલો તો ગોઠવાઈ ગયો, માંડવી નાખી દીધી હતી, હજી તો બનાવતો હતા મેડમ ને, એટલી ઉતાવળ હું વાત કરું, વાંધો નહીં ભાઈ. હવે આ હે ને વચમાં માંડવી છે, તમે સમજી લેજો. અમારી મમ્મી આવ્યા જોઈ કે મમ્મી વિચારે ન ખાય ને અર્ધી કાટને માથે સેલે ન ખાય. ઓકે મૂકો દિવાયરી, દિવાયરી મૂકી ભાઈ. ભાઈ વાત થયો, તાપ તો થયો, એમ તો ઉપડી જાય થોડું. હું આ ઘાસર જેવું હોય ને એટલે ટાઈમ લે, બાકી હમણાં ઉપડી ગયું તો બધી બ્રેક નહીં લાગે. એ મેરા માં મિત્રો હેકાઈ જાય પછી, કેમ કે મોબાઈલ બોબાઈલ બધું બંધ થઈ જાય. મસ્ત જો આમ હુકમણી કરી નાખી, આમ થોડું પગતું કર્યું ને તો ઠરી જાય, એમાં કઈ વિગત નથી પડતી મને તો. દોડવો ક્યાં હે, તાંડો ક્યાં હે, દેવતા ક્યાં હે, હમણાં વીણી લે મસ્ત આમ છાંય જઈને ખાઈએ. કમ્પ્લીટ થઈ ગયા આટલા, એની માથે રાખીને ભોતરા નાખીને ખાવાના મસ્ત. હાલો મહેમાન બેઠા, મેડમ ને અત્યારે ગયા તા બાજુની વાડીમાં અંકલ લઈને. શું તમે ગયા તા? અમે ગયા તા બેસીને આવ્યા. અચ્છા, તો મિત્રો આપણે એકચ્યુઅલી અત્યારે લઈ લીધી કાથરોટ, દેશી ગુવાર ઉતારવા જઈએ હે, ઘરના ગવાર ઉતારીને થોડુંક ચાક બાક બનાવીએ તો હું મજા આવે. આ બાજુથી જવાનું હા મેડમ. તું નત આવી ને અમે હું અહીંયા રોજ કે આવીએ, તું નત આવી એમ. હા ભાઈ તમે જાઓ ને એટલે બધાની અંદર નથી જવાનું, બાકી જાય પછી. તો અહીંયા તો હે ને જતો આ ઓલી કેવી ડોકા મોરડું, ડોકા મોરડું કેવી ડોકા મોરડું આવ્યો, અહીંયા તો આનું કામ લઈ લીધું, બાકી તો અહીંયા ઉતારે ધીમે ધીમે. વીરભાઈ પણ, વીરભાઈ ભાટા ખાવાની થયું ને વીરભાઈ, આપણે પેલી વાર પરમિશન લઈને આવ્યા, અહીંયા કોઈને આવવાનું મનાય જ છે. આ તો વિડીયો ઉતારવાને બાને આપણે આવવા દે, બાકી બકાલા માથ નાખીને કાંડા પીડાવ્યો તમે. મને તો હકીકત ત્યાં ઉતારતા નતા આવડતું, હું રાજેશ ગીર્યા હતા ને ગઈ સાલ, મેં તો કમરા જ બટકાવી લીધા હતા, પાછું આપણી કાપીએ ત્યાંથી પાછું કંઈ આવતું નથી. કમરા બરોબર, મને નતું આવડતું રિયલમાં. અચ્છા એ રીતના હોય, વીર ને મજા આવે, વીર છોડવા ભાંગી પડે દીકરા. બા કરે છો, બોલાવું હા બોલાવું, આમ નીકળો ઓલી બાજુ. હા છોકરા જોવું પડે ભાઈ તમને, હે ને છોકરા તો જો કે ઘરે ઘરે એમાં જોઈ જાય, બધા કુણા કુણા હે ને, એનું શાક મજા આવે ખાવાનું. બીજું તો બાકી આ દેહી છે, આ ગલટા ખાવતો હોય તમને કેમ ઓલું આમ થાય ને એમ, ભીંડો તો કોઈ ખાતું જ નથી, ગલટા થઈ ગયા. વીર પ્રોગ્રામ કરાવી ને કે તમારો ઓલો આ બાજુ આવતો રહે ને, તને કહું તારે આવું મારી યાર દૂધ લેવા. હા ભાઈ જવું નીકળ, પછી જવું તને પૂછું એનો જવાબ દે મને. તો સાહેબ તમે આજે ભણવા ગયા હતા તો હું તમને મેડમે શું ભણાવ્યું એમ કંઈક થોડીક વાત કરો તો અમને મજા આવે ને એમ. ઘરે હાલો તો બતાવો, એટલે હું તમે એમાં નોટમાં લીખું એમ, નોટ કર્યો નોટ એ તો વાત સાચી છે તારી, પણ આ તો તું વાત કર ને તો મને યાદ આવે મારા દિવસો હું ગયો હતો તે દિને. જો અહીંયા લખનભાઈ ને ભૂમિબેન ને બેઠા, ઓરા ખાઈશ, તારે ઓરા ખાવા ભાઈ. અમારી બા અહીંયા બેઠા, બા મહેમાન વયા ગયા પહેલિયત. અને આ મતદાન ને એક પહેલી સિક્રેટ હોય, કોઈને કહેવાનું ન હોય, કટલી આપી ઓરા માર્યા લખનભાઈ. એક દહીં આપે ને તોય વધી જાય, ને એક કરોડ આપે તોય વધી જાય, એને વીર પસલી કહેવાય. કરોડ દે તો ન ક્યાંક, આ જૂનું મોડલ હે, નવું મોડલ લઈ લે કોઈ કરોડ આપે પહેલી માં. તો મેડમ જો પાછા ઓનલાઈન, અમારે અહીંયા ઓનલાઈન જ હોય 24 કલાક, ઓફલાઈન તો રહેતા જ નથી. તોડી દો આને, કે લખન લખનભાઈ ફોલ દેતો. ગુડ મોર્નિંગ, દિવસો તો જમવાનું બનાવી દીધું વીરભાઈ માટે, તો અહીંયા વીરભાઈ એનો બ્રેકફાસ્ટ ને હીરામણ ને જી તમે સમજો, એ ઘરે છે. અહીંયા ગરમા ગરમ રોટલી બની ગઈ અને ધોરા સોરા નું શાક છે. મેડમ બહુ ઉતાવળમાં હતા એટલે થોડોક આ તો વિડીયો માટે જ સ્માઈલ આપે, બાકી તો ગરમા ગરમ માહોલ છે અત્યારે.
મિત્રો જમી લઈએ થોડુંક અને પછી મળીએ આપણે. વીરભાઈ હમણાં નાવા જશે, નાઈ યુનિફોર્મ પહેરી અને જાય ગામ, અને આવતીકાલે રજા છે. યુનિફોર્મ નથી પહેરવાનો આજે. આજે નથી. ઓકે, ઓલસો ગુડ. ચાલો તો થોડુંક ભજન લઈ લઈએ. બપોરનો એક હવા વહી ગયો, ભૂખ લાગી એટલે આમાં જબરી ગયો. ઓરા વહી જાય એમાં હવે ટીકા માણસો ખાઈ લ્યો તો પછી આમાં ઓરા બંધ છોઈ ત્યાં છે. પાછા હાલો કાલે ઘરે બનાવીએ. મમ્મી ત્યાર થઈ ગયા, નીકળે બહાર આમ જાય છે ફરવા જવું. રિવર ફોન નમણો ગયા નથી કે દીકરા. જણે વકીલ લેવો. તો મિત્રો એકચ્યુઅલી અત્યારે તૈયાર થઈ ગયા, બહાર જવાનું આવી ગયો. કેમ કે જ્યાં જવું ને એ લોકો શું કહેવાય કે 3-3.5 મહિના જેવો સમય થઈ ગયો. મે બી તો ગયા નથી. મને નથી લાગતું કે વાવણી કર્યા પછી અમે ગયા. પણ મેડમ કહે કે એકવાર ગયા પર, તો આઈ ડોન્ટ નો, કદાચ ગયા હોય તો પણ સારું, ના ગયા હોય તો થોડુંક માન મર્યાદા શું કહેવાય વધી જાય. તમે થોડાક લેટ જાઓ ને લઈ ભાઈના ફોન 3-4 આવી ગયા. તમે આવતા નથી, મોટા માણસો નથી થઈ ગયા. પણ એકચ્યુઅલી કામમાં થોડાક બીજી હોય અને બેકગ્રાઉન્ડમાં એ જુઝલ અમારે નોઈ ચાલતો રહીએ. તો અહીંયા હું તૈયાર થઈ ગયો તો મેડમ મારો શોટ લે. હવે હું મેડમને લઈ લઉં કે શું કહેવાય. મેડમ પણ તૈયાર આવે, તમને એમ ન થાય કે હું એકલો જ તૈયાર થઈને જાઉં. તો અહીંયા મેડમ તૈયાર હોય, વીરભાઈ પણ ઓલરેડી તૈયાર જ છે. એ તો સ્કૂલથી આમ જ આવ્યા એટલે કે મારે તો ચેન્જ નથી કરવા. કેમ કે કપડાં આજે સારું કહેવાય એના ફેર્યા નથી, બૂટને નાખી લીધા. જો હવે નવરાત્રિની તૈયારી હાલે, મારે તો એક શું કહેવાય એક સ્ટેપ તો બતાવો. બસ રેન્દે ભાઈ, તો મેડમ રેડી? તો મિત્રો અમે થઈ ગયા રેડી. હવે અમે જાઉં તો શું કહેવાય કે આ વ્લોગની સમાપ્તિ પણ અહીંયા કરીએ. તો અહીંયા સુધી તમને કોઈ પણ રીઝનથી આ વ્લોગ સારો લઈ ગયો હોય તો હિટ ધ લાઇક બટન, ડૂ ફોલો વિથ યોર ફ્રેન્ડ્સ. ના એ તો બધું અઘરું થઈ ગયું. તો તમને કોઈ પણ રીઝનથી આ વ્લોગ સારો લઈ ગયો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારો કોઈ મિત્ર હોય તો એને યારે શેર કરો. વીર વાડને યાર બગાડમાં ને માનમાં હારા કરું યાર. પાછળથી વીર એને ચોટીને વાહે પડી જાય મારી, ખબર નહીં. તો મળીએ એક બીજા વ્લોગમાં આવતીકાલે. ત્યાં સુધી શું કહેવાય, બાય બાય ને થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડીયો. સી યુ ગાઈઝ ઇન નેક્સ્ટ વ્લોગ. ટિલ ધેન ડુ વોટ યુ વોન્ટ બટ નેવર ટ્રબલ વિથ એનીવન. સાચવીને રહેજો, સાચવજો, ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. હવે ભાઈ ડાયલોગ હોય એક સ્ટાર્ટિંગ ને એક એન્ડનો, તો એ હોય. હવે જેને ના બનાવવું હોય એને શું ખબર પડે. ચાલો મિત્રો તો આપણે નીકળી જઈએ. કેમ કે ઘરમાં ઘરમાં બેઇજ્જતી થઈ ને એનાથી મહાન બેઇજ્જતી લાઈફમાં ક્યાંય નથી અને આપણી વેલ્યુ જ નથી ઘરમાં. આ લોકોએ ક્યારે ક્રેડિટ આપી નહીં, આપણે કોઈ અપેક્ષા છે નહીં અંદરથી કે આ લોકો આપશે. નહીં આપે, આપણે જોતી નથી. બહાર ઘણા બધા મિત્રો ચાહકો છે તો આપે, એટલે અહીંયા ઘરનું હોય ના હોય સી ઇઝ ગેટિંગ જેલસ. કેમ કે હું તૈયાર થઉં ને એટલે એ મને એકલા તો ક્યાંય જવા નથી દેતી. હજી એને એમ છે કે હા ઓકે ભાઈ જાજુ થઈ જાય એના પાસે.